કુરંગ એટલે હરણિયું જંગલમાં રહેનારું, એને પારાધીશે પકડવું ત્યારે શું કરે, પોતે આંખો ઝાડમાં હંતાઈ જાય, દેખાય નહીં, આમ પાંદડા ઝાડ આડો બેહી જાય, આમ ઘંટા વગાડે, ઘંટા ઘંટાને ના દે મૃગલો વિંધાણો, ઘંટા વગાડે. ઘંટાનો અવાજ મૃગલાને બહુ ગમે, એટલે મૃગલો અવાજ ક્યાંથી આવ્યો, આવતો આવતો બાજુમાં આવી જાય, ઓલો મય પડ્યો પડ્યો ઘંટાને મૂકીને સીધું આમ બાણ મારે, અને મૃગલો હરણીઓ મૃત્યુ પામી જાય છે. એમાં એક શું કહેવાય, કાનનો વિષય, શબ્દ વિષય એને બહુ ગમે છે, એક શબ્દે કરીને મૃત્યુ પામે છે. ભૃંગ એટલે ભમરો, ભમરાને સુગંધ બહુ ગમે છે, એ કમળના ફૂલમાં બેઠો 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 મોજ કર્યા કરે હાથી આવીને કમળ ખાઈ જાય, એ વાત આવે છે. મીન એટલે માછલું, એને સ્વાદ બહુ પ્રિય છે, લોટ ખાવામાં છે દોટ મૂકે છે અને આંકડીઓ એના મોઢામાં પકડાઈ જાય છે. એક વિષયમાં આ બધાનું મૃત્યુ થાય છે. એક પ્રમાદી સકથમન હન્યતે, આ એક વિષયમાં આસક્ત થાય છે તો આ બધાનું મૃત્યુ થાય છે. પણ માણસ તો યસેવ તે પંચભિરેવ પંચ, પાંચ વિષયને ભોગવે છે, એને શું થશે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ બધાને મન ફાવે તેમ. એટલે વાત એવી છે, ગમે એટલા વિષય ભોગવો મનને સંતોષ થતો નથી. પૃથ્વી ફાટી ગઈ હોય એમે પછી તમે પાણીથી ભરો, ગમે એટલું પાણી નાખો પૃથ્વીમાં હાલું જ જાય, ભરાય નહીં કોઈ દિવસ. એમાં જીવને કોઈ દિવસ વિષયની તૃપ્તિ થઈ નથી અને થવાની નથી. વિષય તો ભગવાનથી વિમુખ રાખનારા છે, ભગવાનથી છેટા રાખે આપણે. હો ભગવાન વિના બીજા વિષયનું ચિંતન કરતાં કરતાં જો દેહ પડી જાય તો કોટી કલ્પે દુઃખનો અંત ના આવે, જીવાત્માને બીજું હંભારતા હંભારતા મરી જાય તો. જ્યાં સુધી પુરુષને સ્ત્રી ભોગવવાની વાસના છે ને સ્ત્રીને પુરુષ ભોગવવાની વાસના જો રહેશે તો ભગવાનનું સુખ એને કોઈ દી નહીં મળે. માટે ભારતની પુનિત ભૂમિમાં વસનારા ભગવાનના ભક્તોએ પૂર્ણ વિચાર કરી અને વિષયથી થોડાક પાછા વળવું અને ભગવાનમાં સંલગ્ન થવા એવા ઉપાય કરવા. જેમ વિષયથી જીવને પંચ વિષયનું અખંડ ચિંતન થાય છે તેમ જેને ભગવાનનું અખંડ ચિંતન થાય, વિષયનો ઘાટ જરાય પણ ઉપજે નહીં એને મોટા પુરુષ કહેવાય, મહાન પુરુષ કહેવાય. એ કેમ થાય, એ એમ કે તમને જાઓ તમે સુખિયા થઈ જાશો, મારું સુખિયા થઈ જવાય, કંઈક દર્દ હોય દવા કરવાથી મટતું ન હોય એવા સમર્થ સંત કે કાંઈ દવા ન કરજો મટી જશો, તો એમને મટી જાય. દવા કરવાથી ન મટે સંત દુવાઈ દે મટી જાય. એલા ડોક્ટર એમ કે આ માણસ હવે જીવશે નહીં, આયુષ ખલાસ થઈ ગઈ છે, એવા કિસ્સા પણ સંતની આગળ આવે, સંત કે કાંઈ વાંધો નથી કે હજી જીવેરા મેં જોયા, સાધુના આશીર્વાદથી જીવેરા, ડોક્ટર ના પાડી દીધી અને લઈ જાઓ ઘરે, કોઈને આશા ન હોય તો એને મોટા પુરુષ કહેવાય અને એ સમાગમ કરવા જેવા કહેવાય. બીજા વિષયનું જે ચિંતન કરે છે એ તો અજ્ઞાની અને મૂરખ છે. હો સ્ત્રી પુત્ર અને ધનાધિક પદાર્થ તો ગમે તે યોનિમાં જાઓ ભાઈ, ગમે તે પશુમાં પક્ષીમાં ગમે તેમાં એ તો મળે જ છે. પણ આવી એક આર્યભૂમિ, ભારત ભૂમિ આર્યભૂમિ કહેવાય, સજ્જન ભૂમિ, અને મોક્ષદાતા સદગુરુ અને સત્શાસ્ત્રનો સંબંધ જીવને વારે વારે મળતો નથી. માટે એક ભગવાનના સુખ ભોગી થવું, ભગવાનને ઘેર અંધારું નથી, જેવું કરશું એવું ભગવાન આપવાના જ છે, મળવાનું જ છે, જેવું વાવીશું એવું લણીશું. ભાઈ બાજરો વાવ્યો તો બાજરાના ડુંડા મળે, પછી ઘઉં ન મળે, મળે મગ વાવ્યા તો મગ મળે, કોળ ન મળે, જે વાવ્યું હોય એ મળે, તો જે કર્યું હોય માણસ એનું એક દિવસ મળે છે. આમ તો જોવા જઈએ તો ના ના મોટા ગમે તે હોય ને એને પૂછી, ભાઈ તારે ભગવાનના ધામમાં જાઉં કે જમપુરીમાં, તો જમપુરીનું કોઈ નામ લે, ધામ જાઉં છે એમ કે ના કે, ધામમાં જાઉં છે એમ જ કહેશે બધા.
ધામ જ જવું હોય તો ભાઈ આયુષ થોડી છે, કાળ બળવાન છે, એક દિવસ ભરખી જવાનો છે. તો સાચા ભાવે હરિને સ્મરણ કરીશું તો ભગવાન આપણી મદદમાં ભળશે. બાકી તો જો ભરતજી હતા, એના બાપ ઋષભ ભગવાન હતા, વૈરાગ થઈ ગયો તો પુલાશ્રમમાં તપ કરવા ગયા. તપ કરતા કરતા મૃગલાના બચ્ચામાં હેત થઈ ગયું, મરતી વેળાએ પણ મૃગનું બચ્ચું યાદ આવી ગયું, તો એને મૃગલું બનાવી દીધા, ચાર પગ અને ટૂંકી પૂંછડી ભગવાને બનાવી દીધા. લો એને મરતી વેળાએ મૃગનું બચ્ચું યાદ આવી ગયું. તો માટે હંમેશા સત્ય અને અસત્યનું નિરીક્ષણ કરવું, સત્યને આશરવું, અસત્યને નહીં. હા, એ હમણાંથી શીખજો. ભળવું શેમાં? બે વસ્તુ જ છે, સાચું અને ખોટું, ખરાબ અને ધજ. કેમ જાવું? બાકી તો લક્ષ્મીજી જેવો લક્ષ્મીવરનો ભાવ પૂછાતો નથી. લક્ષ્મી અને નારાયણ એને ઓળખો ને તમે, ક્યાં રે ઈ લક્ષ્મી અને નારાયણ? ક્યાં રે? ઉપર રે કે અગાસીમાં? ઉપર તો સો લારે આપણે, લો એમાં ક્યાં બે ભગવાન? લક્ષ્મીનારાયણ ક્યાં રે? વૈકુંઠમાં રે. ક્યાં રે? હા, એનું સ્પેશિયલ ધામ છે લક્ષ્મી અને નારાયણનું, વૈકુંઠ ધામ. એક દિવસ લક્ષ્મી અને નારાયણ બે મજાક કરવા લાગ્યા. લક્ષ્મીજી કે મારા ભક્તો ઘણા, ભગવાન કે મારા ભક્તો ઘણા ગયો. લક્ષ્મીજી કે એમ તમારા ભક્તો નહીં, મારા ભક્તો ઘણા ગયો. ભગવાન કે બતાવો તો ખબર પડે. બે ને હોશ થઈ વેલા કે આપણા ભક્તો બે માંથી કેના ઘણા. પછી બે આવ્યા. લક્ષ્મીજી કે ભગવાનને કે તમે બાવો થાવ, હું બાવી થાઉં ગયેલા. પછી એક ગામમાં જઈ, મોટું શહેર હોય એમાં જઈ અખતરો કરી કે મારા ભગત ઘણા. લક્ષ્મીજી કે ભગવાનને કે તમારા ભગત ઘણા. કે ભગવાન કે મને ચાર દી પહેલાં જવા દો, પછી તમે આવજો. ભલે વાંધો નહીં. ચાર દી પહેલાં એક શહેરમાં ભગવાન આમ યોગીનું રૂપ લઈ અને ગયા. કે જો મને કથા સરસ વાંચતા આવડે, ભાગવત રામાયણ મહાભારત તમે કયો હોય. ગામને ભેગું કર્યું, મફત હો, આપણે ભેટ દક્ષિણાની જરૂર નથી. ગયેલા ગામના માણસો ગયેલા, મફત સાંભળવા મળે તો આપણે સાંભળવી જોઈએ કથા. ગયો એ આખું ગામ ભેગું થયું અને મંડપ બાંધ્યો ને જોરદાર સમજાય ને કથાની શરૂઆત કરી. પણ ભગવાને કીધું યોગીના વેશમાં, એ કે જો કથા શરૂ થાય બધા આવી જવાનું, વચમાંથી ઉઠવાનું નહીં કોઈને. એ કે તમારે જેવા કથા સાંભળાવે, ભગવાન કથા સાંભળાવે એટલે કેવી મજા આવતી હોય તમને કેમ લાગે? આપણે આમ આપણે સાદી કથા કરી રહ્યા તો આપણે બધાને મજા આવે, તો ભગવાન કરે તો કેવી મજા આવી ગયો. ભગવાને કથા ચાલુ કરી, આખું ગામ આવી જાય, નાના મોટા બધા આવી જાય. હે કથામાં બેસે ને કથાને સાંભળે ને જમાવટ જોરદાર. પછી ચાર દી પછી લક્ષ્મી જાય ડોસીનું રૂપ લઈને, બાવીનું ઘેટી બુઢી ને આવ્યા લક્ષ્મીજી. એક શેઠિયો હતો ને મોટા, વધુ પૈસાવાળો, આખા ગામમાં જેને પહેલો નંબર આવતો હોય ને એવા શેઠિયાના ઘરે ગયા ડોસીમાં લક્ષ્મીજી. અને બરાબર આ બાજુ કથાનો સમય, કથા શરૂ થવાનો, અને અહીંયા લક્ષ્મીજી ઘરે આવ્યા. શેઠાણી જાતા હતા કથામાં, ત્યાં ડોસીના રૂપમાં લક્ષ્મીજી કે તરસ લાગી, તરસ પાણી પાવને. તો હવે ટાઈમ નથી કે કથા બેસી ગયા, મારે કથા ભરવા જવું છે. તો કે કથામાં એમ તો આવતું હશે કે ભૂખ્યાને પાણી, ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ, એવું કંઈક આવે કે ના આવે? તો કે એવું તો આવે કે પાણી પાણી દેતા કેટલા લાગશે? પછી પાણીનો લોટો ભરી આવે. શેઠાણી લ્યો એ તમારું વાસણ મને કામ ના આવે. પોતાની ઝોરી હતી, ઝોરીમાંથી લોટો હોનાનો કસ્યો કાઢ્યો. એટલે ડોસી હોનાના કસે એમ પાણી લીધું, પછી પાણી પીધું, હોનું દેખાણું ને. શેઠાણીની નજર ચમકી કે મારું આ ડોસી કે ગરીબ નથી કે સમજાય ના, હોનાનો કસ્યો કાઢ્યો. પછી પાણી પી લીધું, પછી એલા શેઠાણી કે બેહો બેહો કે તમને જમાડીએ. એક પાટમાંથી બેહારે પાટ હોનાન થઈ ગઈ. શેઠાણીના નોકરને કહે જલ્દી જલ્દી જા. શેઠને બોલાયા,
કાનમાં કેજે, કાનમાં ડોશીમાં આવ્યા છે જેને અડી હુનન થઈ જાય કે લ્યો, જો બીજા કોકના ઘરે જશે તો એ પૈસા વાળે થઈ જશે કે, એટલે આપણા જ ઘરે રાખવાય. દોડતો દોડતો નોકર પૂછી ગયો શેઠને, કાનમાં કીધું શેઠ શેઠાણી બોલાવે એમરજન્સીમાં, હાલો જલ્દી જલ્દી. જેવા ઊભા થવા મળ્યા ને તો ઓલા કથા કરતા હતા ને, જોગી ભગવાન નારાયણ કે શેઠ ઉઠવાનું નથી કે, તો કે મહારાજ તમે કથા કરો, અમારે એમરજન્સી કામ હોય, અમે ગ્રસ્ત રહ્યા, હમણાં જ એ જીવું કે જરાક એમરજન્સી જેવું કામ છે કે, માન્યા નહીં હો ભગવાનનું. અને શેઠ ગયા ઘરે, હવે પછી તો પકવાન બનાવ્યા, ગોટા બનાવ્યા, શીરો બનાવ્યો, સેવ બનાવી, સરસ મજાના લક્ષ્મીજીને જમાડ્યા, સમજ્યા, પાટમાંથી બિહારીને તે જેટલા વાસણ દીધા ને લક્ષ્મી, બધા વાસણ હોનાના થઈ ગયા. હોનન નામ સાંભળ્યું એટલે કેટલાક જુવાનિયા પહોંચ્યા, કેટલાક ગામ કથામાંથી માણસો કેટલા ઉઠીને પહોંચ્યા શેઠના ઘરે, એવી રીતે ડોસી ગયું જેને આડી હોનન થઈ ગયા.